તો સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાને લઈને મોટા સમાચાર. સાગઠિયાને કાયમી કરવામાં ભાજપ નેતાઓને જ રસ હતો. સરકાર અને મહાનગરપાલિકાને ગેરમાર્ગે દોરી હોવાનું સામે આવ્યું છે. સંકલનની બેઠક બાદ સાગઠિયાને નિમણૂંકનો ઠરાવ કર્યો હતો. મહાનગરપાલિકાના તત્કાલીન હોદ્દેદારોએ ઠરાવ કર્યો હતો. પ્રદીપ ડવ, પુષ્કર પટેલ સહિતનાએ સંકલન કર્યાનો ખુલાસો પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાથે પણ સંકલન કર્યું હતું. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે સાગઠિયાને ટીપીઓ બનાવવા માટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા પણ આખું ભરતી બહાર પાડવામાં આવી હતી. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, આખું સંકલન કરવામાં આવ્યું એવું કહેવાય કે તેની નિમણૂક કરવા માટે આખો પ્લાન ઘડવામાં આવ્યો, પછી ના ઉંમર જોવામાં આવી કે ના અનુભવ જોવામાં આવ્યો, માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે તેને અહીંયા બેસાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. ને કેટલાક ભાજપના નેતાઓની પણ સરનવણી, શું વિગતો સામે આવી, કોના કોના નામ સામે આવી રહ્યા છે? પ્રીતિ, રાજકોટ મહાપાલિકાની અંદર ભાજપે એક પરંપરા સ્થાપી છે કે જનરલ બોર્ડ અથવા તો સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હોય, કોઈ મહત્વના ઠરાવ કરવાના હોય, કોઈ દરખાસ્તને મંજૂરી આપવાની હોય તો એ પહેલા શહેર ભાજપ પ્રમુખ છે તેમની આગેવાનીની અંદર એક કોર્પોરેશનની અંદર સંકલન સમિતિની બેઠક મળતી હોય છે. તેમાં તમામ કોર્પોરેટરો છે તે હાજર રહેતા હોય છે અને તેમને એક લાઇનની અંદર સૂચના આપવામાં આવતી હોય છે કે પાર્ટીએ નક્કી કર્યું છે કે આ કામની અંદર તમામ લોકોએ સહમતિ આપવાની હોય છે. સાગઠિયાની જ્યારે કાયમી નિમણૂક કરવાની હતી ત્યારે તેમને દરખાસ્ત જ્યારે જનરલ બોર્ડમાં મોકલવાની હતી એ પહેલા ભાજપની સંકલન સમિતિની બેઠક છે એ કોર્પોરેશનની અંદર મળી હતી. તેમાં તમામ કોર્પોરેટરો, પૂર્વ મેયર સહિતના લોકો જોડાયા હતા અને તમામને એક લાઇનની અંદર સૂચના આપવામાં આવી હતી કે આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે અને એ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે એટલે તમામ લોકોના નામ છે તે સામે આવ્યા છે. પ્રીતિ, આભાર તમામ વિગતો માટે. મયુર.